गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। विद्यार्थी मित्रों, धोरण 12 जीव विज्ञान चैप्टर 8 जेमा आपने छेले रोग प्रतिकार उपार्जित प्रतिकारकता की बात करता था। एक्वायर्ड इम्यूनिटी शरीर की अंदर बी सेल और टी सेल छे, बराबर। जे बी सेल छे ए शू करे छे, बी लसिका कोषो एंटीबॉडी नु सर्जन करे छे। अपना शरीर की अंदर सर्जाता विविध प्रकार ना एंटीबॉडी में आईजीए आईजीएम आईजीजी आईजीई वगैरह छे। एंटीबॉडीज जे रुधिर में जोवा मळे माटे तेने तरल प्रतिकारकता पण कहेवाय छे, बराबर। तरल प्रतिकारकता प्रचार ह्यूमरल इम्यून रिस्पोन्स तरल प्रतिकारकता प्रचार कहेवाय छे। અને આ તરલ પ્રતિકારકતા પ્રચાર છે એ ઉપાર્જિત પ્રતિકારકતાના બે પ્રકારોમાંનો એક છે। એક એન્ટીબોડી મધ્યસ્થી એટલે કે એન્ટીબોડી મીડિયેટર, તેનો બીજો પ્રકાર છે કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી સીએમઆઈ છે। ટી લસિકા કોષો સીએમઆઈ નું મધ્યસ્થ બને, માધ્યમ બને છે। ટી લસિકા કોષો સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી એટલે કે કોષ મધ્યસ્થી પ્રતિકારકતાનું માધ્યમ બને છે। જ્યારે હૃદય છે, આંખ છે, યકૃત કે મૂત્રપિંડ જેવા અંગો છે, સંતોષજનક રૂપમાં કામ આપવાનું બંધ કરે છે, એની વર્કિંગ સ્ટેમિના ડાઉન થઈ જાય છે। કયા કયા અંગો? હૃદય છે, આંખ છે, મૂત્રપિંડ છે, યકૃત છે વગેરે। ત્યારનો એકમાત્ર ઉપચાર છે પ્રત્યારોપણ, એની જગ્યાએ અન્ય હૃદય ફિટ કરવું અથવા અન્ય આંખ ફિટ કરવી અથવા અન્યનું યકૃત ફિટ કરવું અથવા અન્યનું મૂત્રપિંડ ફિટ કરવું, ટ્રાન્સપ્લાન્ટેશન પ્રત્યારોપણ, બરોબર। જુદા જુદા અંગો સંતોષ રૂપમાં સંતોષજનક રૂપમાં કામ કરવાનું જ્યારે બંધ કરે છે ત્યારે ટ્રાન્સપ્લાન્ટેશન શક્ય બને છે, બરોબર છે। જેથી રોગી છે હવે આ પ્રત્યારોપણ દ્વારા પાછું સામાન્ય જીવન જીવી શકે। આ માટે શું કરવું પડે તો એ અન્ય મનુષ્ય કે પ્રાઇમેટ એના અંગોમાંથી મેળવવું પડે છે, દાતાઓમાંથી દાતાઓની જરૂર પડે છે, દાતાઓની શોધ શરૂ થઈ જાય છે। પણ એક વાત ખાસ યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિના કોઈ પણ દાતાના અંગો લઈ શકાતા નથી। અને બીજું, એ અંગોને યોગ્ય ચિકિત્સકો છે એ તપાસ કરે છે, બરોબર છે। આરોપણ પહેલા જે તે અંગની સુસંગતતાની તપાસ થાય છે, તો બ્લડ લોહી સુસંગતતા, બરોબર છે, અને પેશી સુસંગતતા, એ જો મેચ થાય તો જ દર્દીને આ અંગનું પ્રત્યારોપણ કરવાનું શક્ય બને છે। કોઈ પણ સ્ત્રો કયા કયા પશુ અન્ય પ્રાઇમેટ કે કોઈ પણ મનુષ્ય જાતિના અંગોનું સીધે સીધું પ્રત્યારોપણ થઈ શકતું નથી, એ પહેલા એની સંગતતા તપાસવી પડે છે, સુસંગતતા તપાસ કરવી પડે છે। કારણ કે જો આવું થાય તરત કે પછી જે દર્દી છે એનું શરીર કે જેમાં આપણે અંગ પ્રત્યારોપણ કરેલું છે, દાખલ કરેલું છે, એનો વિરોધ કરશે, બોડી છે એને નકારશે। કારણ કે બોડી છે આપણું એ સ્વજાત અને પરજાતનો ભેદ પારખવા માટે સક્ષમ છે, બરોબર। કોઈ પણ આરોપણ કે પ્રત્યારોપણ પહેલા
બે વસ્તુની ચકાસણી કરો, પેશી સુસંગત છે કે નહીં અને રુધિર જૂથ સુસંગત છે કે નહીં. રુધિરની સુસંગતતા અને પેશીની સંગતતા આવશ્યક છે, અને તે પણ રોગીને પોતાના જીવંત પર્યાય આ અંગ પ્રત્યારોપણ કરી દીધું પછી પણ પ્રતિકાર અવરોધો ઇમ્યુન સપ્રેશન્સ લેવા પડે છે, જે તમને દવાના સ્વરૂપમાં તમને ખબર હોય. તો કોઈ અંગ પ્રત્યારોપણ કરાયું હોય તમારા નજીકના સગા સંબંધીઓમાં તો તમને ખબર હશે કે એને અમુક દવાઓ છે આજીવન લેવી પડે છે. અને દવાઓ આજીવન લેવાનું કારણ શું? તો કે એ બોડીની અંદર એને ટકાવી રાખવા માટે, ઓળખ પ્રાપ્ત કરાવવા માટે. બરોબર છે, જીવન પર્યંત પ્રતિકાર અવરોધકો લેવા પડે છે. બરોબર છે, કારણ કે શરીર છે એ સ્વજાત અને પરજાતનો ભેદ પારખવા માટે સક્ષમ છે, અને કોષો મધ્યસ્થી કરે તેવી પ્રતિકારકતા પ્રત્યારોપિત અંગોને અસ્વીકાર કરવા માટે જવાબદાર છે. તો આ વાત થઈ ઉપાર્જિત પ્રતિકારકતાની. શરીરની અંદર જુદા જુદા એન્ટીબોડીઝનું સર્જન થાય છે, આઈજીએ, આઈજીએમ, આઈજીજી, આઈજીઈ વગેરે. ક્યાં જુઓ મને રુધિરમાં માટેના તરલ પ્રતિકાર થતા પ્રચાર અથવા તો હ્યુમોરલ ઇમ્યુન રિસ્પોન્સ પણ કહેવાય. ઉપાર્જિત પ્રતિકારકતાનો બે પ્રકારમાંનો એક છે એન્ટીબોડી મધ્યસ્થી, એટલે કે એન્ટીબોડી મીડિયેટ, અને બીજો કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા, સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી, સીએમઆઈ છે. ટી લસિકા કોષો સીએમઆઈનું માધ્યમ બને છે, જ્યારે હૃદય, આંખ, યકૃત કે મૂત્રપિંડ જેવા અંગો છે સંતોષજનક રૂપમાં કાર્ય કરવાનું બંધ કરે છે, ત્યારે એકમાત્ર ઉપચાર જન્યો પ્રત્યારોપણ ટ્રાન્સપ્લાન્ટેશન હોય છે, જેથી રોગી સામાન્ય જીવન જીવી શકે. અંગનું પ્રત્યારોપણ કરી દેવામાં આવે તો રોગી છે એ સામાન્ય જીવન જીવી શકે છે. અને આ માટે શું કરવું? તો અંગ ગોતવા માટે યોગ્ય દાતાને ગોતવો પડે. પણ દરેક આપણે જાણીએ છીએ કોઈ પણ દાતાના અંગો લઈ શકાતા નથી, એ માટે શું કરવું પડે છે? તો કે આરોપણ અથવા તો પ્રત્યારોપણ કર્યા પહેલા એને પેશીની અને રુધિરની સંગતતા મેળવવી પડે છે. બરોબર છે, નકરવું થાય તો અંગ દોતા કર્યું, ફીટ કર્યું, પછી શરીર આ અંગને નકારશે. બરોબર છે, પછી પણ ઘણી વખત એવું બને છે કે રોગીને પોતાના જીવન પર્યંત પ્રતિકાર અવરોધકો ઇમ્યુન સુપ્રેશન્સ લેવા પડે છે. આનું કારણ એ છે કે બોડી છે સ્વજાત અને પરજાત નો ભેદ પારખવા માટે સક્ષમ છે, અને કોષીય મધ્યસ્થી કરે તેવી પ્રતિકારકતા પ્રત્યારોપિત અંગોનો અસ્વીકાર કરવા માટે જવાબદાર છે. તો અહીંયા આ ટોપિક ઉપાર્જિત પ્રતિકારકતાનો પૂરો થાય. હવે આવશે સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા, એક્ટિવ એન્ડ પેસિવ ઇમ્યુનિટી. જ્યારે યજમાન પ્રતિજન એન્ટીજનના સંપર્કમાં આવે, આપણો બોડી છે કોઈ પણ બહાર રોગકારકના સંપર્કમાં, રોગકારક એટલે એન્ટીજન, ત્યારે યજમાન દેહમાં પ્રતિદ્રવ્ય એન્ટીબોડીનું સર્જન થાય છે. એન્ટીજન છે જીવંત, મૃત કે અન્ય પ્રોટીન સ્વરૂપે હોઈ શકે છે. આ પ્રકારની પ્રતિકારકતા ને શું કહેવાય છે? એક્ટિવ ઇમ્યુનિટી, એટલે સક્રિય પ્રતિકારકતા. હાવ સાદી ભાષામાં કહીએ યજમાન છે એ પ્રતિજન એટલે એન્ટીબોડી, સોરી એન્ટીજનના જ્યારે સંપર્કમાં આવે ત્યારે યજમાન દેહની અંદર એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. આ એન્ટીબોડી ઉત્પન્ન થવાની જે ઘટના છે એને પ્રતિકારકતા કહી, એક્ટિવ ઇમ્યુનિટી એટલે સક્રિય પ્રતિકારકતા કહીએ છીએ. અને આ જે એન્ટીજન છે એ તો જીવંત પણ હોઈ શકે, મૃત પણ હોઈ શકે, અથવા તો અન્ય પ્રોટીન સ્વરૂપે પણ હોય છે. એક્ટિવ ઇમ્યુનિટી એટલે સક્રિય પ્રતિકારકતા ધીમી હોય છે, એનું રિએક્શન ધીમું હોય છે, અને તેનો પૂર્ણ પ્રભાવશાળી પ્રતિચાર આપવામાં ઘણો સમય માંગી લે છે. બરોબર છે, સક્રિય પ્રતિકારકતા ધીમી હોય છે અને તેનો સંપૂર્ણ પ્રભાવશાળી પ્રતિચાર આપવામાં સમય માંગી લે છે. પ્રતિરક્ષણ દરમિયાન ઈરાદાપૂર્વક જીવાણુઓની રસી આપવી
અથવા સંક્રમણ દરમિયાન ચેપી જીવોને શરીરમાં દાખલ કરવા એ સક્રિય પ્રતિકારકતાને પ્રેરે છે. બરોબર, ઘણી વખત શું થાય, શીતળા, ઓરી, અછબડા, હિપેટાઇટિસ, એની અગાઉથી જ રસી આપી દેવા પડે. જેમાં શું હોય છે તો કે ના મૃત કોષો, જેથી કરીને બોડી એને સંપર્કમાં આવે અને એના એન્ટીબોડીઝનું સર્જન કરી દે છે. બરોબર છે, જેથી કરીને સક્રિય પ્રતિકારકતા છે પ્રેરાય છે. હવે બીજી વાત, નિષ્ક્રિય પ્રતિકારકતા એટલે પેસિવ ઇમ્યુનિટી. જ્યારે શરીરમાં તૈયાર એન્ટીબોડી દાખલ કરવામાં આવે, હકીકતમાં શું કરવું છે, શરીરની અંદર એન્ટીબોડી ઉત્પન્ન થાય છે, એને પ્રયોગશાળામાં ઉત્પન્ન કરી લેવામાં આવે અને એને ઇન્જેક્શન સ્વરૂપે અથવા અન્ય પ્રકારે શરીરની અંદર દાખલ કરવામાં આવતો, એને શું કહેવાય છે, નિષ્ક્રિય પ્રતિક્રિયા. ખાસ યાદ રાખજો, અહીંયા છે યજમાન છે પ્રતિજનના સંપર્કમાં આવે ને બોડીની અંદર જ એન્ટીબોડીનું સર્જન થાય છે. યજમાન બોડીની અંદર સ્વયં રીતે જ એન્ટીબોડીનું સર્જન થાય છે, તો એ સક્રિય પ્રતિકારકતા છે. અહીંયા તો કે રોગકારક જીવાણુઓ છે એની સામે એન્ટીબોડીઝ છે એ શરીરની બહાર ઉત્પન્ન કરી અને શરીરની અંદર દાખલ કરવામાં આવે છે, તો એને શું કહેવાય છે, નિષ્ક્રિય પ્રતિકારકતા અથવા તો પેસિવ ઇમ્યુનિટી કહે છે. તો શરીરમાં તૈયાર એન્ટીબોડી દાખલ કરવામાં આવે તેને નિષ્ક્રિય પ્રતિકારકતા અથવા તો પેસિવ ઇમ્યુનિટી કહે છે. આપણે આ એવી પ્રતિકારકતા છે કે જેમાં રોગ ઉત્પન્ન કરતા જે જીવાણુઓ છે અથવા વાયરસ છે એની સામે એન્ટીબોડી છે એ યજમાન શરીરની બહાર જ બનાવી લેવામાં આવે છે. બરોબર, અને પછી શરીરની અંદર દાખલ કરવામાં આવે છે. તો આ પ્રકારની જે પ્રતિકારકતા છે નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય છે. આપણે જાણીએ છીએ કે નવજાત શિશુ માટે માતાનું દૂધ અગત્યનું ગણવામાં આવે છે. બરોબર, નવજાત શિશુ એટલે તાજુ જન્મેલું બાળક છે ને, 6 મહિના સુધી કોઈ પણ પ્રકારનો બહારનો ખોરાક આપવામાં આવતો નથી, માત્ર ને માત્ર માતાનું દૂધ આપવામાં આવે છે. શા માટે? દૂધસ્તરમાં લેક્ટેશન પીરિયડ છે, એના જે પ્રારંભના દિવસોમાં છે માતાના સ્તનમાંથી પીળાશ પરનું પ્રવાહી સ્ત્રવે છે, જેને આપણે કોલોસ્ટ્રમ તરીકે ઓળખીએ છીએ. બરોબર, લેક્ટેશન પીરિયડ દરમિયાન, દૂધ સ્ત્રવણ દરમિયાન શરૂઆતના દિવસોમાં માતાના સ્તનમાંથી પીરાશ પડતું કોલોસ્ટ્રમ પ્રવાહી છે તે સ્ત્રવે છે, જેની અંદર એન્ટીબોડી IgA છે એ વિપુલ માત્રામાં હોય છે, જેથી કરીને નવજાત બાળકને કોઈ પણ પ્રકારના રોગ છે એ તાત્કાલિક લાગુ પડતા નથી, શિશુને રક્ષિત કરે છે રોગ. બરોબર, ગર્ભાવધી કાળ દરમિયાન ભ્રૂણને ગર્ભ છે જે માતાના પેટની અંદર ગર્ભાશયમાં જે ગર્ભ રહેલો છે એને પણ જરાયુ દ્વારા માતાના રુધિરમાંથી કેટલાક એન્ટીબોડી પ્રાપ્ત થાય છે. જો ખાસ મગજ કરો, શિશુ ગર્ભની અંદર છે એ શિશુના બોડીની અંદર માતા દ્વારા તૈયાર કરેલા એન્ટીબોડી છે એ જરાયુ દ્વારા ગર્ભને મળે છે. બરાબર છે, તો આ જે ઉદાહરણો છે લેક્ટેશન વાળું, કોલોસ્ટ્રમ અને ગર્ભ દરમિયાન, ગર્ભાવસ્થા દરમિયાન જે ગર્ભ છે અથવા તો જરાયુ દ્વારા ભ્રૂણને છે એ રુધિરમાંના, માતાના રુધિરમાંના કેટલાક એન્ટીબોડી છે ડાયરેક્ટ પ્રાપ્ત થાય છે, જે નિષ્ક્રિય પ્રતિકારકતા એટલે કે પેસિવ ઇમ્યુનિટીના ઉદાહરણો છે. તો વિદ્યાર્થી મિત્રો, સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતામાં આપણે જ્યારે યજમાનની અંદર પ્રતિજનના સંપર્કમાં આવે યજમાન એન્ટીજનના, થોડાક દિવસમાં એના બોડીની અંદર થોડાક સમયમાં શું થાય છે, એન્ટીબોડીઝ સર્જન થાય છે શરીરની અંદર. આ એન્ટીજન છે જીવન હોય, મૃત્યુ પામેલો હોય અથવા તો અન્ય પ્રોટીન સ્વરૂપે હોય છે, તો આ પ્રકારની જે પ્રતિકારકતા છે એને સક્રિય અથવા એક્ટિવ ઇમ્યુનિટી કહેવાય છે.
સક્રિય પ્રતિકારક ધીમી છે અને તે પૂર્ણ પ્રભાવી છે. પ્રતિકાર આપવામાં સમય માંગી લે છે. પ્રતિરક્ષણ દરમિયાન ઇરાદાપૂર્વક જીવાણુઓને છે રસી આપે અથવા તો સંક્રમણ દરમિયાન ચેપી જીવો છે એ શરીરની અંદર દાખલ કરવા એ સક્રિય પ્રતિકારકતાના ઉદાહરણો છે. શરીરમાં તૈયાર એન્ટીબોડી દાખલ કરવામાં આવે છે તો આવી જે પ્રતિકારકતા છે અને નિષ્ક્રિય પ્રતિકારકતા અથવા પેશીઓ ઇમ્યુનિટી કહે છે. આપણે જાણીએ છીએ કે નવજાત શિશુ દ્વારા માતા દૂધ જે અગત્યનું છે. દૂધ શ્રવણના સમય દરમિયાન દિવસોમાં માતાના સ્તનમાંથી પીળાશ પરનું કોલોસ્ટ્રોમ સ્ત્રવે છે જેની અંદર આઈજીએ એન્ટીબોડી જે વિપુલ માત્રામાં છે જે શિશુને રક્ષિત કરે છે. ગર્ભકાળ દરમિયાન ભ્રૂણને પણ જરાયુ દ્વારા માતાના રુધિરમાંથી ઘણા બધા એન્ટીબોડી પ્રાપ્ત થાય છે. તો આ બધા છે તે નિષ્ક્રિય પ્રતિકારકતાના ઉદાહરણો છે. અસ્તુ જય સોમનાથ.